અંગત મનસુખ વસાવા અને છોટો વસાવાની ચેલેન્જમાં મનસુખ વસાવા કલેક્ટર સંકુલમાં પહોંચી ચેલેન્જને પૂરી કરી. કલેક્ટર કચેરી સંકુલમાં આવેલા સાંસદ કોરોનાની મહામારી મુદ્દે મીડિયાના સવાલોથી મૂંઝવણમાં, જમીન ઉપર કબજો કરવા મુદ્દે આદિવાસી સાંસદ અને ધારાસભ્ય આમને સામને, મહામારી મુદ્દે બંને આદિવાસી નેતાઓનું મૌન કેમ, આદિવાસી વિસ્તારમાં કોરોનાની સારવાર માટે બંને આદિવાસી નેતાઓએ શું કર્યું, આદિવાસીઓની મત બેંક ઉપર તાક દિનાદિન, ભરૂચમાં એક કોરોના વોરિયર સહિત વધુ એકનું મોત, ભરૂચ નગરપાલિકાના મલેરિયા વિભાગના સુપરવાઇઝરનું કોરોનાની સારવાર વેળા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં મોત, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક કલાક સુધી કોરોના પોઝિટિવ મૃતદેહ રજડતો રહ્યો, અંધારપટમાં કરાયા અંતિમ સંસ્કાર, સેવાશ્રમ રોડ ઉપરની શ્રી રેસિડેન્સી સોસાયટીના પુત્ર બાદ પિતાનું પણ કોરોનાથી મોત, મૃતદેહ એમ્બ્યુલન્સમાં રજડતો, ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ટોચ રહેતી દર્દીઓ ત્રાહિમામ, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીનું ઓક્સિજન કાઢી નાખતા વાતાવરણ ગરમાયું. લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને છોટુ વસાવાની ચેલેન્જમાં મનસુખ વસાવા કલેક્ટર સંકુલમાં પહોંચી ચેલેન્જને પૂરી કરી હતી. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે, ત્યારે લોકોની સારવાર મુદ્દે મૌન સેવી બેઠેલા લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા ગૌચરની જમીન મુદ્દે આમને સામને આવી સામસામે ચેલેન્જ આપતા મનસુખ વસાવાએ ચેલેન્જને સ્વીકારી ભરૂચ કલેક્ટર કચેરી સંકુલમાં આવી પહોંચ્યા હતા. ત્યારે છોટુ વસાવા આવ્યા ન હતા અને કોરોના વાયરસની મહામારી મુદ્દે મનસુખ વસાવા મીડિયાના સવાલથી મૂંઝવણમાં મુકાયા હતા. ભરૂચ જિલ્લામાં કોરોનાની મહામારીએ માથું ઉચક્યું છે અને રોજના 25થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે, ત્યારે આવા સમય કોરોનાની સારવાર લોકોને સારી રીતે મળી રહે તેવા પ્રયાસો કરવાના બદલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા સોશિયલ મીડિયા ઉપર એકબીજાની પોલ ખોલતા અને ગૌચર જમીન ઉપર કબજો જમાવવા અંગે ગંભીર આક્ષેપો સામસામે થયા બાદ બંને આદિવાસી સમાજના નેતાઓએ એકબીજાની સામસામે આવવાની ચેલેન્જ આપી હતી, જેમાં લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ સ્વીકારી હતી અને સવારે ભરૂચ કલેક્ટર કચેરીના સંકુલમાં દોડી આવી કલેક્ટરને એક લેખિત રજૂઆત કરી ધારાસભ્ય છોટુ વસાવા ઉપર ગંભીર આક્ષેપ કરી લેખિતમાં જણાવ્યું છે કે 700 એક્ટ ગૌચરનું દબાણ ખુલ્લું કરાવવા તેમજ અનેક સરકારી જમીનો અને પ્લોટો ઉપર ગેરકાયદેસર કબજો જમાવેલ હોય તે તમામ ઉપર સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી. જોકે ચેલેન્જ સ્વીકારી કલેક્ટર કચેરીના સંકુલમાં આવેલા સાંસદ મનસુખ વસાવાએ છોટુ વસાવા ડરી ગયા હોવાના આક્ષેપો કર્યા હતા. તો મીડિયાએ પણ ચાલી રહેલી કોરોનાની મહામારીના સમય જમીનનો મુદ્દો મહત્વનો છે કે પછી તાજેતરમાં કોરોનાની સારવાર ન મળતી હોવાના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે તે મુદ્દો મહત્વનો છે, ત્યારે મનસુખ વસાવાની જે મકાનમાંથી કોરોના પોઝિટિવ દર્દી મળી આવે તો તેને પૂરા પરિવારનો વિનામૂલ્યે ટેસ્ટ કેમ ન કરી શકાય તે મુદ્દે મનસુખ વસાવાએ તંત્રનું ધ્યાન દોડીશ તેમ જણાવ્યું હતું. ત્યારે અત્યારે મહત્વનો મુદ્દો જમીન રૂપે કબજો કરવાનો નથી, પરંતુ કોરોનાની મહામારીમાં પીડાઈ રહેલા દર્દીઓની સમયસર સારવાર થાય અને લોકોના જીવ બચાવી શકાય તેવા પ્રયત્નો કરવાની જરૂર છે. નમસ્કાર દર્શક મિત્રો, સમાતાઈન ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે. આજે એક ચેલેન્જ આપવામાં આવી હતી લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા અને છોટુભાઈ વસાવાએ જે જમીન પર દબાણ કરેલું હતું એ વિવાદને લઈને આજે કલેક્ટર કચેરી પર મનસુખભાઈ વસાવાએ પોતાની ચેલેન્જને પૂર્ણ કરી હોય એવું લાગી રહ્યું છે. મનસુખભાઈ આજે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીમાં ચેલેન્જ મુજબ આવી પહોંચેલા છે. મનસુખભાઈ, શું છે સમગ્ર મુદ્દો? છોટુભાઈ વસાવાએ કેવી રીતે જમીન પર કબજો કરેલો અને સમગ્ર કેવી રીતે ચેલેન્જ અપાઈ હતી? આપ સૌ બધા જાણો છો તેમ કે ઝઘડિયા તાલુકો, નેત્રંગ તાલુકો અને વાલિયા તાલુકામાં સરકારી જમીનો તથા કેટલીક પ્રાઇવેટ જમીનો પર એમને એમનો રીત પ્રમાણે લોકોને ધાક ધમકી આપી કે અધિકારીને બાનમાં લઈને સરકારી જમીનો અને ખાનગી જમીનો એમના નામે કરી લીધી છે, પચાવી પાડી છે. આવી જમીનો માટે મેં માનનીય મુખ્યમંત્રીને પત્ર લખ્યો
કે આવી જમીનોની ઉચ્ચ સ્તરીય તપાસ કરીને છોડાવવી જોઈએ અને આ ત્રણે ત્રણ તાલુકાની અંદર જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિ ખાણ ખનિજ વિભાગની અંદર પણ ચાલે છે, સરકારી જમીનો ગૌચર છે, ખરાબ હશે, એમાં આડેધડ માટી પથ્થર કાઢવાનું કામ ચાલે છે, એ બધું અટકવું જોઈએ. એના માટે માનનીય મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને એ પત્રના અનુસંધાને માનનીય છોટુભાઈ વસાવાએ એમને પડકાર ફેંક્યો મને કે મનસુખભાઈ ચોરી છુપીથી નિવેદનો ના કરે, પત્રો ના લખે, જાહેરમાં ચર્ચા માટે મારી સાથે આવે. અને એના પછી મેં એમને પત્ર લખ્યો કે તમે જે પણ પ્રકારની ચર્ચા કરવા માગતા હોય, જે પણ પ્રશ્નોની ચર્ચા કરવા માગતા હોય, એ પ્રશ્નોની ચર્ચા કરવા માટે સંપૂર્ણ તૈયાર છું. અને આજે 27 તારીખ સોમવાર 2020ના રોજ કલેક્ટર કચેરીની પ્રટાંગણ અથવા તો જિલ્લા પંચાયતના પ્રટાંગણ અથવા તો ઝઘડિયા એપીએમસી કે વાલિયા એપીએમસીમાં 4 સ્થળ બતાવ્યા હતા, એ કે તે સ્થળે પણ એમને અમારે લાગે છે ત્યાં સુધી આવે નહીં. એમને ગઈકાલે પત્ર લખ્યો છે, મને સોશિયલ મીડિયા દ્વારા અમે પત્ર વાંચ્યો છે, એમાં એમને ગોળગોળ બધા જવાબ આપ્યા છે, બધા ગોળગોળ જવાબ આપ્યા છે. એ ખરેખર તો એમને આજે આવવું જોઈતું હતું, આજે આવતા તો સ્થળ પર એ સાચું છે ને ખોટું શું છે એ આજે સ્પષ્ટ થઈ જતું, પણ મને લાગે છે ત્યાં સુધી એમની એવી કોઈ તૈયારી નથી. અમારે તો જિલ્લાના હિતમાં બધું કરવું છે. અમને મેં ગઈકાલે પણ કેટલાક મીડિયાવાળા મિત્રોને કીધું કે મારે એમને ખોટી રીતના બદનામ નથી કરવા કે બીટીપીને એ રાજકીય પાર્ટી છે, લોકોના માટે કામ કરતી પાર્ટી છે, લોકોનું કામ કરે એમનો કોઈ વાંધો નથી, પરંતુ ખોટી રીતના સરકારી જમીનો પર, સરકારી યોજનાઓ પર સરકારી નાણાંનો જે દુરુપયોગ થાય એ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય તરીકે અને સરકારની સારી યોજના લોકો સુધી અમારી સરકાર પહોંચાડવાની વાત કરતી હોય તો તેવા સંજોગોમાં આવી એમની જે દાદાગીરી છે અથવા તો સરકારી તંત્રનો જે દુરુપયોગ કરી રહ્યા છે અમે ચલાવવા માગતા નથી. ખાસ વાત કરીએ તો મનસુખભાઈએ જે એમની ચેલેન્જ પૂરી કરેલી છે, પરંતુ ખાસ વાત કરીએ તો અત્યારે જે તાજેતરમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીના સમયે જે આ મુદ્દો ચાલ્યો છે ત્યાં નવો પણ એક વિવાદ આવ્યો છે કે આજે જમીનનો વિવાદ ભલે ચાલતો હોય પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારી સારવાર કોરોનાની મળતી નથી. મનસુખભાઈ, એ બાબતે તમારું શું માનવું છે? ગઈકાલે પણ એક વ્યક્તિ મરી ગયો, એમ્બ્યુલન્સમાં મૃતદેહ રજડતો રહ્યો, નથી સારવાર થતી, તંત્ર બિચારું ઊંઘતું છે. આપણે સાંસદ તરીકે ભલે આ મુદ્દાને આવકારીએ છીએ, છોટુભાઈની બી ચેલેન્જને આવકારીએ, મનસુખભાઈની ચેલેન્જને પણ આવકારીએ, પણ મનસુખભાઈ અત્યારે કોરોનાની મહામારીના સમયે લોકોને સારવાર નથી મળતી, શું માનું છે? કોરોનાની મહામારી આખા વિશ્વવ્યાપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોનાની સામે લડવા માટે સરકારી વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રયત્નો કર્યા છે અને જેનું પરિણામ આપણે જોઈએ છે કે બીજા અન્ય રાષ્ટ્રોને કરતાં આપણા ભારતે ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે, કંટ્રોલ કર્યો છે. છતાં પણ ગુજરાતને ભરૂચ જિલ્લાની અંદર લોકડાઉન પછી પણ દિન પ્રતિદિન અનેક કેસો વધતા જાય છે. એ ફક્ત આપણા ભરૂચ જિલ્લા પૂરતો ના થાય, ગુજરાતમાં અને ગુજરાત સિવાય ઘણા બધા રાજ્યોની અંદર એમાં સ્વાભાવિક છે. ભરૂચ જિલ્લાની અંદર વહીવટીતંત્રે જેટલી જે સુવિધા છે એટલી સુવિધા પ્રજાને મળે એના માટે અંકલેશ્વરથી માંડીને ભરૂચમાં જે સ્થળે સરકારે જેટલી વ્યવસ્થા કરવાની છે એટલી વ્યવસ્થા કરી છે. અને ત્યાર પછી અમે મુખ્યમંત્રીને પણ લખ્યો છે, કોઈને ખબર નહોતી કે આટલું ઝડપથી, આપણને તો એવું હતું કે કોરોના હવે સમી જશે, પરંતુ ભરૂચ જિલ્લામાં પણ દિન પ્રતિદિન વધતો જાય છે. એને રોકવા માટે સરકારી વહીવટીતંત્ર પૂરેપૂરું કામ કરી રહ્યું છે અને પ્રજાએ પણ સહકાર આપે એના માટે પ્રજા પાસે પણ અપેક્ષા રાખીએ છીએ. એટલું સરકારી વહીવટીતંત્ર આમાં જીતવાનું નથી. બધા જ લોકોએ આજે મારે આક્ષેપ બાજીમાં નથી પડવું. આજે એક બાજુ પોલીસ કામ કરે છે કોરોના વાયરસને રોકવા માટે, તો સ્વાભાવિક છે કે કડક હાથે કામ લેતા તો પોલીસના મિત્રોને એ લોકો હેરાન કરે છે, જે આક્ષેપ કરનારા લોકો. મારી પાસે પુરાવા છે પણ આજે મારે બધું કહેવું નથી, કારણ કે આજે કોરોના મહામારીને કોરોના વોરિયર્સ પોલીસથી માંડીને ડૉક્ટર નર્સ આપ મીડિયાના મિત્રો પણ એને રોકવા માટે અથાગ પ્રયત્ન કરો છો, તો તેવા સમયે એમને બિરદાવવા જોઈએ. તો બિરદાવવાના બદલે એમની ટીકા ટિપ્પણીમાં પડે છે. કાલે કોઈ પોલીસવાળા કોઈ માસ્ક ના પહેર્યો હોય ને એને કોઈનું કઈ રીતના રોકતા હોય, પોલીસ કઈ રીતે દંડ કરતા હોય, તો એવા બીટીપીના લોકો તૂટી પડે છે કે આદિવાસીઓને હેરાન કરે. ભાઈ, આદિવાસીનો પ્રશ્ન ક્યાં છે? આ તો સરકાર જે આદેશ આપ્યો છે કોરોના મહામારીને રોકવા માટે શું શું કરી શકાય, તો એના માટે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે. આમાં બધા લોકોએ સહકાર આપવો જોઈએ, એકલા નિવેદનબાજીથી નહીં. ભરૂચ સિવિલની હોસ્પિટલની જે સ્થિતિ છે બધા જાણે છે, તો એટલા માટે અત્યાર સુધી ધારાસભ્ય તરીકે મૌન કેમ રહ્યા? આટલી નેશનલ પાર્ટીના લીડર છે, પોતે પોતાની જાતને એક મસીહા સમજે છે, આવા નિવેદનો તો કરે છે, પણ સુધારવા માટે એમને પોતે ધારાસભ્ય તરીકે સરકારમાં લખ્યું છે?
खास बात कहते मनसुखभाई अत्यारे जे रीते बात चाली रही है जे घर में जे कोरोना पॉजिटिव मळी आवे जेना फेमिली ने टेस्टिंग नहीं थतुं आदिवासी विस्तार में सौथी गरीब विस्तार होय छे अने ए लोको आज बे त्रण दिवस थी एवो मुद्दो चाले छे के जे घर में कोरोना पॉजिटिव मळे मृत्यु पामे त्यार पछी एना फेमिली वाळाना टेस्ट न थवाना कारणे पूरी सारवार नथी मळती अने ए पण मृत्यु पामे छे। गई काले सेवाश्रम रोड पर आवी एक घटना बनी छे तो आपणे तंत्र ने आ बाबते रजूआत करीशुं के भाई जे घर में कोरोना पॉजिटिव मळे एना आखा फेमिलीनो टेस्ट विनामूल्ये थाय आना माटे अमने पण दुःख छे आवी जे घटना घटे छे। मैं फरी पण कहूं छूं के आवी घटना घटे ए आकस्मिक घटना घटनी होय तंत्र ने क्या कोई ने खबर नहीं पड़ती पण घटी गया पछी आपणे ख्याल आवे के आनु आव करी शकाय चोक्कस एनो अमे ध्यान दोरीशुं। मैं हूँ सतत ने सतत सरकार साथे कोरोना वायरस होय के जिल्लाना प्रश्नों माटे होय के सतत ने सतत हूँ संपर्क में छूं सरकार साथे ने सरकारनुं ध्यान दोरतो रहूं छूं। आ एवे प्रकारनी गंभीर बीमारी छे के एने रोकवी बहु मुश्किल छे अने फरी पण अपील करूं छूं प्रजाजनों ने के प्रजाना सहयोग वगर आने कोरोना वायरस पर आपणे विजय प्राप्त नहीं करी शकवाना। खास बात करें तो हाल मनसुख भाई तो पोतानी चैलेंज पूरी करी छे हवे पण बीटीपी ना धारासभ्य छोटू भाई वसावा पोतानी चैलेंज क्यारे पूरी करे छे के खरेखर तेओ खोटा छे अने गैरकायदेसर जमीन पर कब्जो जमाव्यो छे। आवनारा समय में जोवू रह्यु के आ विवाद केटलो वकर छे परंतु सत्य वस्तु ए छे के हाल ताजेतर में चाली रहेली कोरोना वायरस नी महामारी ना समय नेताओ हॉस्पिटल में लोगों ने सारी सारवार मळे ते माटे पर ध्यान आपे ते जरूरी छे। कैमरामैन केतन राणा साथे दिनेश मकवाणा समाचार इन भरूच। भरूच में एक कोरोना वॉरियर सहित वधु एक नु मौत। भरूच जिले में कोरोना पॉजिटिव की संख्या साथ मृत्यु की संख्या पण सतत वधी रही है परंतु भरूच जिलाना आरोग्य विभाग ना मृत्यु याद में सुधारो थतो नथी जेना कारणे भरूच जिले में कोरोना थी केटलाक लोको मृत्यु पाम्या छे तेनाथी जिल्लावासीओ अजाण छे। बे दिवस अगाउ भरूचना सेवाश्रम रोड पर आवेला श्री रेसिडेंसी में एक व्यक्ति नो कोरोना नी सारवार दरमियान मौत निपजू हतु जे बाद तेओना पिता पण कोरोना पॉजिटिव आव्या हता अने तेओने सारवार अर्थे भरूच सिविल हॉस्पिटल सुधी पहोंचाड्या ते पहेला दम तोड्यो हतो परंतु एम्ब्युलेंस में रहेला कोरोना पॉजिटिव मृतदेह ने पीपीई किट कोण पहेरावे तेवी सिविल સત્તાધીશોએ આનાકાની કરતા મૃતદેહ કલાકો સુધી રજડતો રહ્યો હતો અને અંતે પીપીઈ કિટ મૃતદેહ સાથે લપેટી મોડી રાત્રે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોટા ઉપાડે લાઇટ વિનાનું ઊભું કરેલું કોવિડ સ્મશાનમાં અંધારપટ હોવા છતાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે મોટા ઉપાડે કોવિડ-19 સ્મશાન ઊભું કરાયું હોવાના જશ ખાતર આ સ્મશાનમાં લાઇટ કે રાખ ધોવા માટે પાણીની સુવિધા કરવામાં નિષ્ફળ નિવડતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। સર જાડેસર પર નોકરી કરું છું ઈએમટીની। અમે એક કેસ મળેલો હતો ચકલાનો, ત્યાં જઈને જોયું તો પેશન્ટ પોઝિટિવ કોરોના પોઝિટિવ અને એના વાઇટલ સ્ટીમ પર નહોતા મળતા આથી અમે તેને વધારે ડિક્લેરેશન માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ લાવેલા છીએ। ત્યાં અમે 40-45 મિનિટ સુધી પેશન્ટને એમ્બ્યુલન્સમાં રાખેલો છે, કોઈ સર્વન્ટ ઉતારો આવતા નહોતા। 40-45 મિનિટ પછી સર્વન્ટ આવી અને પેશન્ટને ઉતારેલું છે। તો બીજી તરફ ભરૂચ નગરપાલિકામાં મેલેરિયા વિભાગમાં ફરજ બજાવતા અને જૂના ભરૂચના રહીશ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સક્ષમ કાર્યકર પણ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામતા નગરપાલિકા સહિત જૂના ભરૂચમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ત્યારે હજુ પણ ભરૂચ જિલ્લામાં કોરોનાથી અનેક લોકો મૃત્યુ પામ્યા છે પરંતુ મૃત્યુ આગથી આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર અજાણ હોય તેવી પણ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે। ભરૂચ નગરપાલિકાના એક કર્મચારીનું મોત, અન્ય 5 લોકોમાં કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ અર્થે મોકલાયા। ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ જરૂરી। ભરૂચ નગરપાલિકામાં સૌપ્રથમ નગરસેવકના કોરોના પોઝિટિવ આવ્યા બાદ નગરપાલિકાના સફાઈ કર્મચારી દંપતી કોરોના પોઝિટિવ થયું, ત્યારબાદ ભરૂચ નગરપાલિકાના સમાજ કલ્યાણ વિભાગના મહિલા અધિકારી કોરોનાના સંક્રમણનો ભોગ બન્યા, જ્યારે વધુ એક મેલેરિયા વિભાગના સુપરવાઇઝરનો કોરોના પોઝિટિવ આવતા તેઓને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાતા તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। ત્યારે વધુ 5 નગરપાલિકાના લોકો કોરોના સંક્રમિત હોવાના લક્ષણો જણાયા હતા, તેઓને ટેસ્ટ અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારે ભરૂચ નગરપાલિકાને ક્વોરન્ટાઇન કરવાની જરૂર જણાઈ રહી હોય તેમ વિપક્ષોએ જણાવ્યું છે। ત્યારે ભરૂચ નગરપાલિકાના તમામ અધિકારીઓ પદાધિકારીઓ અને કર્મચારીઓના પણ કોરોના ટેસ્ટ જરૂરી બની ગયા હોય તેમ લાગી રહ્યું છે। ભરૂચ નગરપાલિકામાં 15 દિવસમાં 2ના શંકાસ્પદ મોત, સુપરવાઇઝરનું આજે કોરોનાથી મોત। ભરૂચ નગરપાલિકામાં કોરોના વકરો છે, જેમાં આજે પણ નવા કોરોના શંકાસ્પદ 5 વ્યક્તિઓને ટેસ્ટથી મોકલ્યા છે, જ્યારે માત્ર 15 દિવસના ટૂંકા સમયગાળામાં કર્મચારીઓના શંકાસ્પદ મોત નિપજ્યા છે, જ્યારે આજે મલેરિયા વિભાગના સુપરવાઇઝર સુધીર રાજપૂતનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જેના પગલે ભરૂચ નગરપાલિકાને ક્વોરન્ટાઇન કરવાની જરૂર જણાઈ રહી છે અને વિપક્ષોએ પણ આ બાબતે માંગ ઉઠાવી છે। કોરોના મહામારી વિશ્વ અને ભારત અને ગુજરાત અને ભરૂચને પણ બાકાત નથી રાખ્યું।
आज रोज दुखद घटना साथ जे मेलड़िया नगरपालिका कर्मचारी सुधीरभाई राजपूत कोरोना लीधे जो अवसान थे एने लईने गंभीरतापूर्वक एक विपक्ष दंडक तरीके हूँ पोते अने मारा साड़ी चूंटायेल सभ्य इब्राहिम भाई कलकर जोड़े प्रमुखश्री अने चीफ ऑफिसर ने मौखिक रजूआत करी के नगरपालिका कर्मचारी पण आजे भयभीत थई चूकेला छे। तो अने आजे कर्मचारी मृत्यु थयुं, अगाउ पण बे कर्मचारी मृत्यु थई चूकेल छे अने चार कर्मचारी संक्रमित छे मेलेरिया विभागना। तो मारे एटलू ज आपने कहेवुं छे आपना माध्यम थी के एक अठवाडिया माटे क्वॉरंटाइन जो नगरपालिकाने करवामां आवे तो लोकोनी सुरक्षा थशे, साथे साथे कर्मचारीओनो पण सुरक्षा थशे। भरूचनी सिविल हॉस्पिटलमां स्टाफ नर्सनी तोछड़ाईथी दर्दीओ त्राहिमाम पोकारी उठ्या छे। प्राप्त माहिती अनुसार भरूच सिविल हॉस्पिटलमां किडनीनी बीमारीथी पीड़ित एक दर्दीने दाखल करवामां आव्यो हतो। आ दर्दीनी स्थिति थोड़ी गंभीर थता श्वास लेवामां तकलीफ ऊभी थई हती। 4-5 दिवसथी दाखल थयेला दर्दीनी साथे स्टाफ नर्स तोछड़ाई भर्युं वर्तन करता होवानी फरियाद दर्दीनी पत्नीए उठावी हती, जेना पगले તેમના પરિચિત યુવાનોએ હોસ્પિટલમાં પહોંચી સ્ટાફ નર્સની તોછડાઈનો વિડિયો ઉતારી વાયરલ કર્યો હતો, જેને લઈ સ્ટાફ નર્સે વધુ આપખુદ બની દર્દીની સાથે અન્યાય વલણ અપનાવ્યું હતું। દર્દીની પત્નીના કહેવા મુજબ રાત્રિના 3 વાગ્યાની આસપાસ તેના પતિને શ્વાસ લેવામાં વધુ તકલીફ ઊભી થતા તથા બરાબર ઓક્સિજન ન લેવાતા તેમણે સ્ટાફ નર્સને જાણ કરી હતી। જો કે સ્ટાફ નર્સે તત્કાલ દોડી જઈ ચેક કરવાના સ્થાને અમે ભાગી જવાના નથી, જોઈએ છે કરીએ છે તેવા જવાબો આપ્યા હતા। વિડિયો વાયરલ થતા ગરમાયેલી સ્ટાફ નર્સે દર્દીનું ઓક્સિજન પણ બંધ કરી દીધું હતું, જેના પગલે દર્દીના સગા ગભરાઈ ગયા હતા। બનાવની જાણ થતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ટીમ સિવિલ ખાતે દોડી ગઈ હતી, જ્યાં તેમણે સ્ટાફ નર્સ સાથે ફરિયાદ કરતા ચકમક જામી હતી। આખરે સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સના તોછડાઈ ભર્યા વર્તનના કારણે ત્રાહિમામ પોકારી ઉઠેલા સોની પરિવારે તાત્કાલિક રજા લઈ તેને પટેલ વેલફેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા। ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ આ સિવિલ હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન રવિ પરમાર નામના દર્દીને પણ રાત્રે ઓક્સિજનની તકલીફ થઈ હતી અને ત્યારે રવિ પરમારની દીકરીએ સ્ટાફ નર્સને જાણ કરવા છતાં પણ સ્ટાફ નર્સ હાજર થયા ન હતા। આ અંગે ઓક્સિજનના અભાવે મૃત્યુ પામેલા રવિ પરમારની દીકરીએ રડતી આંખે મીડિયા સમક્ષ નિવેદનો પણ આપ્યા હતા। જો કે સિવિલ હોસ્પિટલના સ્ટાફના તોછડાઈ ભર્યા વર્તનની સાથે હોસ્પિટલ મેનેજમેન્ટ ચૂપકીદી સાધીને બેઠું છે, જેને લઈ દર્દીઓ અને તેમના સગાઓમાં રોષ ઊભો થયો છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સની તોછડાઈથી ત્રાહિમામ પોકારી ઉઠેલા પરિવારે દર્દીને લઈ અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દર્દીનું મોત નિપજ્યું હતું। આ ભાઈને બહુ તકલીફ પડી બીજે દિવસે બહુ જ શ્વાસ નહોતો તો એટલે બેનને બોલાવવા ગયો, કોઈ જગ્યા દવાખાના બધે મોડી બધી ન મળે, 3 વાગ્યું હતી જ્યારે મેં મોડી પર ન મળે છે પછી એનું બાળનું ફફાયું નહીં, એવું કીધું કે શું કામ છે કે પેલા ભાઈ બોલ્યા કે કહ્યું કે તમે અહીંયા છે કે અમે કંઈ નહીં જવાના, અમે જોઈને આવ્યા છીએ પણ 3:30 વાગ્યા સુધી કોઈ શિસ્ટ અહીંયા આગળ ન હતી, હું એટલી એને શ્વાસ એકદમ હા મળ ત્યાં પછી મેં એ કર્યું આ ભાઈને પાસે ત્યાં પછી એટલી શિસ્ટ આવી ત્યાં પછી એ કરીને સ્પેશિયલ તો એના માટે ધ્યાન દેવાનું છે નથી કે અત્યારે પોલ્યુશન બોટલ નથી, પેશન્ટ કેવી રીતે છે, વોશ મશીનનું કરવાનું કીધેલું છે, એટલું વોશું કેટલું ખરાબ પડ્યું છે, વોશ મશીન વોશ કરેલું છે મેં સવારનું કીધેલું છે, વોશ મશીન જો અંદર પાણી નહીં ભરેલું, અંદર નહીં તો નહોતા એક વખત થોડા સાફ થઈ પાડી એના પછી આખું ભરેલું છે, અંદર 2-3 વખત મારા મમ્મીને શ્વાસની તકલીફ હતી તો હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં લાવ્યા, જ્યાં 3 દિવસથી દાખલ થયેલા કોરોના નેગેટિવ છે, કોરોના નેગેટિવ કેસ છે, ખાલી ફેફસામાં જરા લંગ્સમાં થોડું ઇન્ફેક્શન છે તો ઓક્સિજનની જરૂર પડી, 2 દિવસથી કાલાવાલા કરું તો કોઈ ધ્યાન નહોતું રાખતું, આજે સવારે એક ડૉક્ટર સાહેબ ઓક્સિજન ચઢા ચાલુ કરાવ્યો, ઓક્સિજનમાં પ્રોબ્લેમ એ થાય છે કે 10 મિનિટ માટે હું પાણી લેવા બહાર જાઉં, 2 મિનિટ માટે પાણી લેવા બહાર જાઉં તો આવીને કોઈ ઓક્સિજન બંધ કરી દે છે, પછી મોનિટર બંધ કરી દે છે, આવીને હું ચાલુ કરાવું પછી પાછું કંઈ આમ તેમ જાઓ દવા લેવા જાઓ તો પાછું કોઈ ઓક્સિજન બંધ કરી દે છે, મારે ઘરે વારંવાર ઓક્સિજન બંધ કરી દેવાય છે, અને હવે એવું કહેવાય છે કે તમારા મમ્મીને વેન્ટિલેટરની જરૂર છે એટલે તાત્કાલિક અહીંથી બીજા હોસ્પિટલમાં લઈ જાઓ। આજરોજ સિવિલ હોસ્પિટલની અંદર એક માજી છે એમને એડમિટ કરવામાં 4 દિવસથી આવ્યા છે અને એના ભાગરૂપે છેલ્લા 4 દિવસમાં કોઈ જાતની ટ્રીટમેન્ટ નથી મળતી એમને, ગઈકાલે બી રાતે પ્રોબ્લેમ આવ્યો છે એમને, એના જોતા આજે એમના જે દીકરા છે એમનાય ફોન મારી પર આવ્યા છે। હું શીતલ દેસાઈ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ભજન દળમાંથી હું સેવા પ્રકલ્પમાં છેલ્લા 4 મહિનાથી અમે કામો કરીએ છીએ, આજરોજ જે ઘટના સિવિલમાં બની છે એ તદ્દન નિંદનીય છે,
तंत्र आमा निष्फळ गयु सीधू देखाय सीविल सत्ताधीशों द्वारा जे प्रमाण काम अँ कर टोटल जीरो है। अत्यारे जे घटना बनी है आ घटना छेल्ला त्रण दिवस बन रही थी पर सवार थी थोड़ी वधारे थी है। गई काल थी ऑक्सिजन एमने अँ आप नहीं आता ऑक्सिजन मुकवामां आवे छे पण ऑक्सिजन बतावा नहीं आता। अत्यारे भी जे घटना है मारी पास लाइव विडियो फूटेज है। अत्यारे ऑक्सिजन बंद कर दें अत्यारे भी फरी अत्यारे भी तमे लाइव करी शको छो अत्यारे भी आऊं तमे से निवेदन आपूं तारे भी ऑक्सिजन बंद है। दादागिरी एवी है कि अमने कोई सोशल मीडिया में कई एनो नर्सनो वीडियो ये कोई वायरल करवामां आव्यो छे कि काम नहीं थतुं ए बने तो एना संदर्भे अहींना सत्ताधीशोए आ जे छे व्यक्ति एमना मम्मी ने आ लोकोने एवुं कही देवामां आव्युं कि तात्कालिक असरथी अहींयाथी एमने अहींयाथी हटावामां आवे ए बने ऑक्सिजन बंद कर देवामां आव्यो। तमे दर्दीनी पेशंटनी हालत जोई शको छो केवी हालत छे। माजी आजे 70-75 वर्षना माजी छे एमनो ऑक्सिजन बंद कर देवामां आव्यो। कारण एक ज के एमणे अहींया सिविलनुं सत्ताधीशोनुं जे वात खोटी जे थई रही हती एने उजागर करवानुं काम कर्युं तो एना लीधे आ लोकोए एवुं कही दीधुं कि ऑक्सिजन बंद कर दीधो अने बहार कर्यो। નહીલેન ભાઈનો અમે આભારી છે જેથી કરીને એમણે જાતે એમનો સ્ટાફ એ અહીંયાથી ચાલ્યો ગયો છે એમને અમે આભારી એટલા માટે છે કે આ ડિવિઝન એમનું નથી। ત્યાર પછી બી એમણે માણસાઈ દાખવીને ઓક્સિજન ચાલુ કરી આપ્યો। હું આ ઓક્સિજન ચાલુ કરીને હજુ બહાર જ આવ્યો છું પાછું ઓક્સિજન બંધ કરી દેવામાં આવ્યો છે। અને અત્યારે એવું સાંભળવામાં આવ્યું છે કે અમને અહીંયાથી એવું કહે છે કે વડોદરા લઈ જાઓ। આ જે દાદાગીરી થઈ રહી છે ને એ કોઈ હિસાબે સમજી નહીં લેવાય કારણ કે અહીંયા લોકોના મોત સાથે ચેડા થઈ રહ્યા છે એ સીધે સીધું રીતે દેખાઈ રહ્યું છે। સત્તાધીશો જે છે એ માન્યતા નેતાઓ છે એ લોકોને જોવું રહ્યું કે આ સિવિલ એ પ્રાઇવેટ છે કે સરકારી છે એની જાણ લોકોને થવી જોઈએ। જો સરકારી છે તો સરકારી નીતિ નિયમ પ્રમાણે જે અહીંયા ઘડી કામ થવું જોઈએ થતું નથી બિલકુલ। ભરૂચમાં કોરોનાની સંખ્યા અને મૃતકની સંખ્યા છુપાવવામાં આવતા ભરૂચવાસીઓમાં રોષ। ગૌચરની જમીન ઉપર કબજો કરવા મુદ્દે બે આદિવાસી નેતાઓ આમને સામને। કોરોનાના દર્દીઓ સારવારના અભાવે જીવ ગુમાવી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં કોરોનાની સંખ્યા સતત વધી રહી છે અને કેટલાય દર્દીઓ સારવારના અભાવે જીવ પણ ગુમાવી રહ્યા છે। ત્યારે આદિવાસીના મસીહા ગણાતા ધારાસભ્ય અને સાંસદ સભ્ય ગૌચરની જમીન મુદ્દે એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે। ત્યારે આવી મહામારીના સમય મતદારોનું ઋણ ચૂકવવાનો સમય હોવા છતાં રાજનીતિની રમત રમી રહ્યા હોવાના આક્ષેપો ભરૂચવાસીઓ કરી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં કોરોનાની સારવારથી વંચિત દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં સિલિન્ડરના અભાવ છે ત્યારે સમયસર સારવાર ન મળવાના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે આવા સમય લોકોને સારવાર કરાવવા માટેના પ્રયાસો કરવાના બદલે ગૌચરની જમીન ઉપર કબજો જમાવવા મુદ્દે એકબીજાને સોશિયલ મીડિયા ઉપર ચેલેન્જ આપી રહ્યા છે। ત્યારે આવા સમય કોરોના દર્દીઓની સમયસર સારવાર થાય તેવા પ્રયાસો કરવાની જરૂર જનપ્રતિનિધિઓને છે પરંતુ જનપ્રતિનિધિઓ એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે। ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસની મહામારીએ લોકોના હાલ બેહાલ કર્યા છે। લોકો જીવ ગુમાવી રહ્યા છે। તંત્ર ઊંઘતું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। ઘણા વિસ્તારો ઘણા ગામોમાં પણ લોકો મોતને ભેટી રહ્યા છે કોરોનાની સંખ્યા બાદ। જે વિસ્તાર જે ઘરમાંથી જે કોરોના પોઝિટિવ આવે છે તેના ફેમિલીના ટેસ્ટ થતા નથી જેના કારણે એ લોકો પોતાના ટેસ્ટ ન કરાવવાના કારણે પણ બીમાર બાદ આજે મોતને ભેટી રહ્યા છે। થોડા દિવસ પહેલાં સેવાશ્રમ રોડ ઉપર એક રેસિડેન્સીમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ ગઈકાલે તેના પિતાનું પણ કોરોનાની સારવાર ન મળવાના કારણે મૃત્યુ થયું છે। ભરૂચ જિલ્લામાં વાત કરીએ તો આદિવાસી વિસ્તારના કહેવાતા નેતાઓ અને લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા અને છોટુભાઈ વસાવા તાજેતરમાં જમીનના વિવાદને લઈને આગળ આંદોલન કરી રહ્યા છે। એકબીજાને પત્ર લખી રહ્યા છે કે ભાઈ આખરે એકબીજા સામસામે ચેલેન્જ કરી રહ્યા છે કે આવો સામે વાત કરીએ। આ સમય છે કોરોના વાયરસની મહામારીના સમયે લોકોને સારી સુવિધા આપવાની, પરંતુ આજે તંત્ર હોય કે પછી નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આપણી સાથે કેટલાય લોકો અહીંયા જોડાયેલા છે। નગરસેવક છે હેમેન્દ્રભાઈ કોઠીવાળા, આરટીઆઈ એક્ટિવિસ્ટના છે રાજુભાઈ પંડિત, વીએચપી એએચપીના સેજલભાઈ દેસાઈ છે, જસુભાઈ છે। આપણે ખાસ વાત કરીએ તો અત્યારે જે ચાલી રહેલી છે જે તાજેતરની મહામારી એમાં મનસુખભાઈ વસાવા અને છોટુભાઈ વસાવા બંને એકબીજાને પત્ર લખી અને ચેલેન્જ કરી રહ્યા છે, પરંતુ હાલમાં કોરોનાની મહામારીના સમયે કોને કેવી રીતે સારવાર મળી રહે, કોને કેવી સારી સારવાર મળી રહે, ગઈકાલે પણ એક મૃતદેહ 108માં રજડતો રહ્યો હતો ત્યારે આજે વાત કરીએ તો આપણી સાથે સૌ પ્રથમ રાજુભાઈ પંડિત છે। રાજુભાઈ, વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં કોરોનાનું આક્રમણ વધુ ફેલાયું છે, હોસ્પિટલોમાં લોકોને એડમિટ કરાવતા નથી, તમારું શું માનવું છે ભરૂચની સ્થિતિ કેવી છે અને તંત્ર કેટલું ઊંઘતું છે?
ખરેખર તો જ્યારથી આ બધો વિષય શરૂ થયો છે ત્યારથી તંત્ર ઉગતું રહ્યું એવો આપણને અનુભવ થયો છે, અને હાલની પરિસ્થિતિમાં બી ફકરા આંકડાકીય માહિતીમાંથી એ લોકો ગોલ ગોલ પ્રજાને ફેરવી અને આ સુવિધા કરી આ સુવિધા કરીને એને આપણે ખરેખર અનુભવ કરીએ તો કોઈ સુવિધા મળતી નથી. અને આવા સમયે આપણા કહેવાતા પ્રજા પ્રતિનિધિઓ એક જમીન બાબતે એકબીજા સામે આક્ષેપ કરી અને જે મારી તારી કરી રહ્યા છે તે બહુ અયોગ્ય છે. અને ખરેખર તો આપણા માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કે જેઓ અત્યારે સત્તા પક્ષ પર છે એઓએ આવેદનપત્ર આપવું પડે એનાથી શરમજનક વિશેષ કોઈ બાબત નથી. એ ધારે તો અધિકારીને સૂચના આપીને આવું જો ખોટું કર્યું હોય કોઈ બી એ હોય એ પછી ધારાસભ્ય હોય કે કોઈ નગરપાલિકાનો સેવક હોય એની સામે તાત્કાલિક પગલાં ભરાવવા જ જોઈએ. આ બીજા એકબીજા સામે આક્ષેપ કરીને પોતાનો રાજકીય રોટલો શેકતા એવું લાગે છે. ને ખરેખર તો આ સમયે પ્રજાની પડખે ઊભા રહીને કોરોનાની સામે જે કંઈક તકલીફ હોય એને દૂર કરવાની જરૂર છે. ભરૂચ જિલ્લામાં તમને જણાવી દઉં કે ભરૂચ જિલ્લામાં આજે પણ લગભગ 2 મૃત્યુ પામ્યા છે. અનેક ગામોમાં પણ કોરોનાથી લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો મીડિયા સુધી પહોંચી રહ્યા છે. તંત્રના કારણે આ મેસેજ કેમ નથી પહોંચતા? આપણી સાથે સેજલભાઈ છે. સેજલભાઈ, ગઈકાલે એક વ્યક્તિનું મૃત્યુ થયું, એને મોડી રાત્રિએ બાળવામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. લાઇટના અભાવ વચ્ચે કેટલાક લોકો એવો પણ જસ લીધો છે કે તંત્રએ COVID-19નું સ્મશાન ઊભું કર્યું, એમાં કેટલી સુવિધા છે ને કેવી રીતે અંતિમ સંસ્કાર થાય છે? ખાસ કેવું રહ્યું કે જે પ્રકારે તમે વાત કરી એ પ્રમાણે તંત્ર તો તદ્દન નિષ્ફળ ગયું છે કોરોના મહામારીમાં. બીજું, જે નેતાઓ જેમના દ્વારા આ જે કાર્ય થવું જોઈએ જિલ્લામાં નગરમાં તે બી નિષ્ફળ ગયું છે, કારણ કે જે પ્રમાણે એના મોટા મોટા વાતોને મોટી મોટી બળગાઓ નેતાઓ દ્વારા ફૂંકવામાં આવે છે એ તદ્દન ફોક છે. જે પ્રમાણે કોવિડ સેન્ટર ઊભા કરવાની મોટી મોટી વાતો કરેલી કે 400 અને 600 બેડની કોવિડ સેન્ટરો ઊભા કરીશું અને થશે એ બી કંઈ થયા નથી આજ દિન સુધી. જે પ્રમાણે આજે સબને લેવા માટે બી કોઈ છે નહીં. આજે 45 મિનિટ સુધી 108ની અંદર સિવિલની અંદર પડી રહેલા, જ્યારે 300 ગ્રામને 500 ગ્રામને 600 ગ્રામના અનાજ માટે જો ધારાસભ્ય ગાંધીનગર દોડાઈને બીજે દિવસે કોરોના મહામારીની અંદર બી જો અધિકારીને બોલાવીને એક્શનમાં કામ લઈ શકતા હોય તો આવા સમયે કેમ નહીં? એ સીધો આક્ષેપ અમારો છે. જે બી નેતાગીરી છે એ તદ્દન નબળી છે, પ્રજાના હિત માટે કોઈને પડેલી નથી. સજલભાઈ, હાલ વાત કરો, સિવિલમાં કેવી સુવિધા છે, લોકોને કેવી સારવાર થાય છે? સિવિલ માટે હું કહું કે જે પ્રમાણે જે વેન્ટિલેટરની વાત કરીએ તો વેન્ટિલેટર 15-20 દિવસ 25 દિવસથી ત્યાં આવીને પડેલા છે. આરએમઓ સાથે પર્સનલી મેં પોતે મુલાકાત કરેલી છે, એમને મેં રજૂઆત કરેલી છે કે જે બી વેન્ટિલેટરો આવીને પડેલા છે તો એનું ઇન્સ્ટોલેશન કરાવડાવો. તો એમના માટે એવું કહેવામાં આવ્યું કે ભાઈ ઇન્સ્ટોલેશન માટે ગુજરાતમાં 2 જ વ્યક્તિઓને ઇમેલા છે કે જે આવીને ઇન્સ્ટોલેશન કરે છે. તો જો એ ઇન્સ્ટોલેશન માટે 2 વ્યક્તિઓ રાખેલા છે તો ત્યાં સુધી જે મોતો થશે એની જવાબદારી કોની? બીજું કે જો ઇન્સ્ટોલેશન માટેની આ થતી હોય તો અમે તો સામેથી તૈયાર છે કે અમારી પાસે ટેકનિશિયનો છે. જો ઓનલાઈન ભણતર થઈ શકતું હોય, ઓનલાઈન ઓપરેશનો થઈ શકતા હોય તો ઓનલાઈન ઇન્સ્ટોલેશન કેમ ના થઈ શકે? સેજલે, વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં જે રીતે કોરોનાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જે મકાનમાં એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવે ત્યાર પછી જો એના ફેમિલીનું ટેસ્ટિંગ કરાવવામાં આવે તો કોરોનાનું સંક્રમણ ઘટી શકે છે. એના આજે ગઈકાલે શ્રી રેસિડેન્સીમાં 2 દિવસ પહેલાં એના છોકરો એક્સપાયર થઈ ગયો, ગઈકાલે એના પિતા એક્સપાયર થઈ ગયા, એનો કોરોના ટેસ્ટ નહોતો થયો અને એને સમયસર સારવાર ના મળી. એવો જ કિસ્સો દસાન ગામે એક ભાઈનો હતો, બરાબર, એની મમ્મીને કોરોના પોઝિટિવ હતો અને છોકરાનો ના થયો એટલે છોકરો મરી ગયો. તમારું શું માનવું છે, તંત્ર કેટલું નિષ્ફળ નીકળ્યું છે? તંત્રમાં તમે કીધું એ પ્રમાણે ટોટલ નિષ્કાળજી જ કરે છે, નિષ્ફળ જ છે. એનું કારણ છે કે જે પ્રમાણે ટેસ્ટિંગના કામ થવા જોઈએ તો 0 જ છે. બીજું કે મીડિયાએ જે કહેવાય ને કે જે આંકડા છે એ ઉજાગર મીડિયા કરે છે, જે આરોગ્ય ખાતાએ એ તૈયાર થઈને કામ કરવું પડે છે, એની જગ્યાએ મીડિયા આંકડા બહાર આપે છે. આજે તમે ગઈકાલે બી એક સોશિયલ મીડિયાની અંદર એક મેસેજ ફરતો થયેલો કે જે કોવિડ સેન્ટરો આપવામાં આવ્યા છે ત્યાં આગળ આટલા બેડ ખાલી છે, તો ફોન કરવા પછી બી ત્યાં આગળ એવું કહેવામાં છે કે બેડની સંખ્યા ફૂલ છે. હું વેલફેરની જ વાત કરું, નામ સાથે એટલા માટે આપીશ કે અમારા જે સુંદરમની અંદર પ્રભુભાઈ કરીને એમને કોરોનાની અસર દેખાતી હતી, એમના રિપોર્ટ કાર્ડમાં 99.99% પોઝિટિવ રિપોર્ટ એ દેખાતા હતા. અમે 108ને બોલાવી, એક અડધો પોણો કલાક પછી 108 આવે છે, 108માં બેસાડીને અમને વેલફેરમાં અમે શિફ્ટ કરીએ છીએ. વેલફેરમાં એ જ પેશન્ટને ગેટની અંદર નથી આવવા દેવા, 1 કલાક 1.25 કલાક ગેટની બહાર એ માણસ બેસી રહે છે. અમને ફોન આવે છે અજાણ્યા લોકો પરથી કે આ નંબર પર ફોન કરો, અમને ફોન આવે છે ત્યારે અમે બીજી પ્રાઇવેટમાં એમ્બ્યુલન્સ ત્યાં મોકલીએ છીએ, એ દર્દીને ત્યાંથી લઈએ છીએ અને એમને પામલેનમાં શિફ્ટ કરીએ છીએ. તો આ જોવું રહ્યું કે જો
कलेक्टर साहब द्वारा कोविड सेंटर वेलफेर ने आपवामां आव्युं छे। खास बात करिए तो भरूच जिला वहीवटी तंत्रए पण खास करीने जे कोविड बेडना जे हॉस्पिटल छे एनी मुलाकात लेवानी जरूर छे। खास भरूच सिविल हॉस्पिटलनी मुलाकात लेवानी जरूर छे कारण के थोड़ा दिवस पहला एक कोरोना पॉजिटिव दर्दी जाहेर मार्ग पर रजड़तो जोवा मळ्यो हतो, गईकाले मृतदेह रजड़तो जोवा मळ्यो, परम दिवसे बे मृतदेहना अंतिम संस्कारने लईने विवाद सर्जायो हतो। सिविल हॉस्पिटलमां मानवता नथी, तंत्रमां मानवता होय तो एमणे जागवानी जरूर छे। આપણી સાથે નગરસેવક છે હેમેન્દ્રભાઈ કોઠીવાલા, અને ખાસ વાત કરું તો આજે ભરૂચ નગરપાલિકાના મલેરિયા વિભાગના એક અધિકારીનું કોરોના પોઝિટિવથી મૃત્યુ પામ્યું છે, નગરપાલિકામાં શોકનું મોજું ફરી વળ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક જો એના ફેમિલીમાં પણ ટેસ્ટ કરાવવાની જરૂર છે। હેમેન્દ્રભાઈ વાત કરે તો મનસુખભાઈ છોટુભાઈ વસાવા જે રીતે પ્રેમપત્રની લે વેચ કરે છે, ચેલેન્જો કરે છે, તમને કેવું લાગે છે આવા સમયે કેવું લાગે છે? પહેલાં તો જે આજના અમારા કર્મચારી સુધીરભાઈ રાજપૂત જે કોરોનાની મહામારી વચ્ચે લડત આપીને એમનું નિધન થયું છે એના માટે હું શોક પ્રગટ કરું છું। પ્રભુ એમની આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારને સહન શક્તિ માટેની ભગવાન પ્રાર્થના કરે। બીજું કે જે છોટુભાઈ અને અત્યારે સાંસદશ્રી વચ્ચે એક જમીન બાબતમાં ચર્ચા ચાલી રહી છે, પહેલાં તો એમને શરમથી માથું ઝુકાવી દેવા જેવી વસ્તુ છે કે કોરોનામાં લોકો મરી રહેલા છે, કોરોનાની મહામારી આજે કોઈને સમજ નથી પડતી। સિવિલ હોસ્પિટલ બિલકુલ નહીવત થઈ ગયું છે, નગરપાલિકાના કર્મચારીઓની મોત થઈ રહેલા છે, અને આજે બે જમીનના ટુકડા માટે હું સંસદશ્રીને કહેવા માગું છું પહેલાં તો કે તમે છેલ્લા 30 વર્ષથી ચૂંટાઈને આવો છો તો આ જે 100 એકરનો જમીનનો ટુકડો શું આજે જ તમે લઈને નીકળ્યા છો? ક્યાં હતા તમે 25 વર્ષથી? તમે ક્યાં હતા 27 વર્ષથી તમે ચૂંટાઈને આવો છો ત્યારે? અને જો 700 એકરની વાત માન્ય ધારાસભ્ય શ્રી એ કરે છોટુભાઈ વસાવા, તો તેઓ શ્રી ક્યાં હતા? તેઓ પણ આટલા જ વર્ષોથી ચૂંટાઈને આવે છે, બંને એકબીજાના અહમથી આદિવાસીઓના મઠ પર આદિવાસીઓના નામે જે ધંધો જ કરી રહેલા છે એમને તો પહેલાં ચૂલ્લુ પર પાણીમાં ડૂબી મરવું જોઈએ હું મારા માટે કહું છું। કે કે આજે લોકો મળી રહ્યા છે, આજે લોકોને ખબર આજે ખબર નથી પડતી, તંત્ર બિલકુલ નિષ્ક્રિય છે, તંત્ર બિલકુલ ફેલ છે। કોરોનાના આંકડા આજે મીડિયા દ્વારા જાણવા છે, આજે હું મીડિયાને ધન્યવાદના પાત્ર માનું છું કે આજે અમે નગરસેવક છે અમે બી નથી આ શોધી શકતા, પણ મીડિયા પોતાના જાનના જોખમમાં મીડિયા પોતાના કર્મીઓ સાથે કેમેરામેન સાથે આજે જે લોકોની લડત લડી રહેલા છે, ખરા કોરોના વડે આપ છો આપને સારું લગાવ નથી કહેતા, પણ આજે તંત્ર નિંદ્રાધીન છે, આરોગ્ય લક્ષી નિંદ્રાધીન છે, અને મંત્રીશ્રીઓ અને ભાજપાને ખાસ કહેવા માગું છું કે સીઆર પાટીલને તમે અધ્યક્ષપણે આપ્યું અને આજે તેઓની રેલી શ્રી આજે તેઓ સંબોધી રહેલા છે, લોકોને 200 રૂપિયાના માસના પહેર્યા તો 200 રૂપિયાના 500 રૂપિયાના ફાઇન આપો છો, ગાડી પર 3 જણા જાઓ તો તમે ફાઇન આપો છો, તો આજે આખું મોવડી મંદિર ત્યાં ભેગું થયેલું તો કોને તમે ફાઇન આપશો? આ બધું સત્તાના રૂએ તમે જે જો હુકમી હિટલર શાહી કરી રહેલા છો, તો હું એટલું જ કહેવા માગીશ કે આ ધંધા બંધ કરો, પ્રજા જાગૃત છે, જે દિવસે પ્રજા જાગશે ત્યારે એનો જવાબ ચોક્કસથી મળશે। ખાસ વાત કરીએ તો જે રીતે મનસુખ વસાવા અને છોટુ વસાવાનું જે સામસામે પત્ર લખવાનું ચાલી રહ્યું છે એ ખરેખર બહુ ગંભીર બાબત કહેવી શકાય, કારણ કે ભરૂચના આદિવાસી હોય, નેત્રંગ વિસ્તાર હોય, ઝઘડિયા વિસ્તાર હોય, બંને નેતા, હું એકને નથી કહેતો, છોટુ વસાવા હોય કે મનસુખ વસાવા હોય, કોરોનાની સારવાર થઈ શકે એવા કોઈ સુવિધા કરી હોય તો મીડિયા સમક્ષ રજૂ કરો, મીડિયા તમારી વાતને પણ વાંચા આપશે। માત્ર આદિવાસીઓના મતથી મતની બેંક ન બની શકાય, ન બનાવી શકાય। ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ભલે કોરોનાના ભયથી ડરી રહ્યું હોય, આપણને પ્રજાએ મત આપીને જીતાડેલા છે, આપણને ગાદી દિલ્હી સુધી પહોંચાડેલી છે, અને ખાસ કરીને મનસુખભાઈ વસાવા માટે આ ઘટના એટલા માટે શરમજનક કહેવાય કે છેલ્લા 5 ટર્મથી લોકસભાના સાંસદ રહી ચૂકેલા છે અને હજુ પણ છે, ત્યારે આવા સમયે એક અધિકારીને આવેદનપત્ર આપી અને એમાં ન્યાયની માંગણી કરતા હોય તો આનાથી મોટી ઘટના કોઈ ન કહી શકાય, કારણ કે સત્તા પર હોવા છતાં એક અધિકારીને આવેદનપત્ર આપવાનું ના હોય, અને જો સત્તા પર રહેલા નેતાઓ જ આવું કરશે તો બહુ મોટી આવનારા સમયમાં ઘટના બનશે। આપણી સાથે સેજલભાઈ વાત કરીએ તો અત્યારે મહામારીના સમયે ખરેખર તંત્ર અને નેતા એનો આખો અર્થ અનર્થ જે અલગ છે કે ભાઈ નેતાઓ કામ નથી કરતા, તંત્ર નામ કામ નથી કરતા, પરંતુ તમને એવું લાગે છે હવે ખરેખર હજુ દશામાનું વિસર્જન છે, ક્યાં વિસર્જન કરવાનું એ પ્રશ્ન ઊભો થયો છે, આવનાર સમયમાં તાજ્યા આવશે, તાજ્યા વિસર્જન ક્યાં કરવાનું એ પ્રશ્ન, જિલ્લા વહીવટી તંત્રએ નથી મેળા બાબતે નથી દશામા બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, તો કઈ રીતે લોકો આ આગળના એમના નિયમોનું પાલન કરશે? ખાસ કેવું રહેવું કે જે પ્રમાણે કલેક્ટર સાહેબ દ્વારા જે પ્રમાણે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી, તો એ જે ગાઈડલાઈનનો સમય પતવા આવ્યા પછી બી કોઈ ગાઈડલાઈન બીજી આપવામાં નથી આવી, એમાં બી અસમંજસ હતું।
कहवाता वेपारी एसोसिएशन जे प्रमुख जो बीजेपी जे अधिकारी है बीजेपी एना जे भाईओ है ये खाली बेसी ने नगरपालिका में हारू लगावा माटे बेसी ने खाली चापलूसी कर एक निवेदन आपी दे कि वेपारी एसोसिएशन द्वारा अमे आ बंद पाड़ में चार वगैया पछी बंद पाड़वानुं करीशुं। तो खास जोवुं रह्युं कि तमे लोकोनी प्रजानी वच्चे जाओ, मोटा मोटा मिनी हाई मास्कना ओपनिंग करवानी जरूर नहीं, तमे लोकोना घरों में चूल्हा चेते छे के नहीं चेतता एनी जोवानी जरूर छे, अत्यारे आ बधुं करवानी कोई जरूर नहीं। रही बात कि जे माताजीनुं विसर्जन आवी रह्युं छे, गणपतिनुं भी विसर्जन आवशे, तो कहेवुं रह्युं के जे प्रमाणे एना माटेनी जे गाइडलाइन फॉलोअप करवानी होय, गाइडलाइन तैयार करवानी होय, ए रूपरेखा तैयार कराई अने जाहेर व्यक्तिओनी वच्चे जाहेर लोकोनी वच्चे एने बहार पड़ाई। अत्यारे एज असमंजस छे कि माताजीनी विसर्जन क्यां करीशुं, खाली कही देवामां आव्युं के 5,000 रुपया दंड लेवामां आवशे अने घरे विसर्जन करवानुं आवे। तो जो आज सूरतमां नेताओ आज 4,000-5,000 भेगा थई शकता होय ने ए लोका पर कोई FIR ना फाड़ी सकता होय, ए लोका पर कोई कायदाकीय पगला भराई ना सकता होय, तो हूँ तो स्पष्ट रीते कहूँ छूँ कि माताजीनुं विसर्जन रंगे चंगे नदी में ज थवुं जोईए। एना माटे जो कोई दंड लेवा आवशे के कोई भी, तो प्रजाए जागृत थईने सामे पड़कार आपवो पड़शे। खास बात करें तो हाल ताजेतर में चाली रहे कोरोना वायरस की महामारी समय खरेखर जी रीते भरूचना नेताओं कहवाता नेता हो, सांसद हो, मनसुख भाई वसावा हो, छोटू भाई वसावा हो, एमने जमीन विवाद में बाहर निकलव जुए और लोगना कोरोना वायरस की जीव कई रीते बचा सकी ए दिशा में खास ध्यान आप जरूर है। जनता हसे तो जैसे फरी एक बार सत्ता पर आशू। कैमरामैन केतन राणा साथ दिनेश मकवाणा, समाचार इन भरूच। भरूचમાં એક મહિલા સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કરી તેના ફોટા પાડી બ્લેકમેલ કરી રૂપિયા 20 લાખ કરતાં વધુ નાણાં લેનાર આરોપી સામે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। 45 વર્ષ કરતાં વધુ વય ધરાવતી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી તેના બીબજ ફોટા પાડી ફોટા વાયરલ કરીશું તેવી ધમકી આપી એટીએમ કાર્ડ મેળવી લીધો હતો, જેનો ઉપયોગ કરી 20 લાખ રૂપિયા કરતાં વધુ રકમ ઉપાડી લેનાર બ્લેકમેલર સામે સી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી। આ ચકચારી બનાવ અંગેની વિગત જોતાં સી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતી 45 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતી એક મહિલા સાથે વર્ષ 2019માં બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી તેના ફોટા પાડી ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 20 લાખ કરતાં વધુ રકમ ઉપાડી લેનાર બ્લેકમેલર સામે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ બનાવમાં આરોપી રાકેશ રદનસિંહ મકવાણા રહેવાસી ગઢખોલની અટક કરી સી ડિવિઝન પોલીસે કોરોના અંગેની તપાસ માટે મોકલી આપેલ છે। ભરૂચ નગરપાલિકાના મલેરિયા વિભાગના સુપરવાઇઝર સહિત અન્ય એકનું કોરોનાથી મોત। ભરૂચ જિલ્લામાં નવા કુલ 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 837 ઉપર પહોંચી છે। ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, તેને નાથવા તંત્ર સદંતર નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। ભરૂચ નગરપાલિકાના મલેરિયા વિભાગના સુપરવાઇઝર સહિત અન્ય એક મળી 2ના કોરોનાથી મોત નિપજ્યા હતા, જ્યારે આજે નવા 24 કોરોના પોઝિટિવ નોંધાયા હતા, જેના કારણે ભરૂચ જિલ્લાનો કુલ આંકડો 837 ઉપર પહોંચી ગયો છે। ભરૂચ જિલ્લામાં સતત કોરોનાની સંખ્યામાં વધારો થયો છે અને કેટલાક દર્દીઓને સારવાર કરાવવા માટે હોસ્પિટલોમાં બેડ મળતા નથી, જેના કારણે કેટલાય દર્દીઓ પોતાના ઘરે સારવાર લઈ રહ્યા છે। ગતરોજ ચકલા વિસ્તારમાં આવા જ એક વ્યક્તિને કોરોના પોઝિટિવ હોય અને ઓક્સિજનની જરૂર પડતા તેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે તે પહેલાં તેઓ રસ્તામાં જ દમ તોડ્યો હતો અને તેઓના મૃતદેહને PPE કિટ પહેરાવવા માટે પણ સિવિલ સત્તાધીશો તૈયાર નહોતા અને કલાકો સુધી મૃતદેહ એમ્બ્યુલન્સમાં રઝળતો રહ્યો હતો, જેના પગલે વિડીયો વાયરલ થયા બાદ મોડી રાત્રે મૃતકના અંતિમ સંસ્કાર તંત્ર દ્વારા ઊભું કરાઈ લાઇટ વિનાના COVID-19 સ્મશાનમાં અંધારામાં કરવામાં આવ્યા હતા। તો ભરૂચ નગરપાલિકાના મલેરિયા વિભાગના સુપરવાઇઝર પણ છેલ્લા 2-3 દિવસથી વડોદરાની હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતા, તેઓનું પણ સવારે મોત નિપજ્યું હતું, જેના પગલે ભરૂચ નગરપાલિકામાં શોકનું મોજું ફરી વળ્યું હતું, જે બાદ ભરૂચ નગરપાલિકાના 5 જેટલા કર્મચારીઓમાં પણ કોરોનાના લક્ષણો જણાઈ આવતા તેઓને ટેસ્ટ માટે મોકલવાની ફરજ પડી હતી। ત્યારે ભરૂચ નગરપાલિકામાં કોરોનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે, પરંતુ નગરપાલિકાને ક્વોરન્ટાઇન કરવામાં કેમ નથી આવતી તે વાતને લઈને લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે। જોકે ભરૂચ નગરપાલિકામાં 15 દિવસમાં 2 કર્મચારીના શંકાસ્પદ મૃત્યુ પણ થયા હતા, જ્યારે આજે મલેરિયા વિભાગના સુપરવાઇઝરનું વડોદરાની હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। જોકે આજે ભરૂચમાં નવા 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં અંકલેશ્વર 10, ભરૂચ 8,
આમોદ 2, જંબુસર 2, વાલિયા 1, જગડિયા 1, કુલ 24 કોરોના પોઝિટિવ કેસ મળી આવતા ભરૂચ જિલ્લાનો કુલ આંકડો 837 ઉપર પહોંચી ગયો છે. છતાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર કે આરોગ્ય તંત્ર ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે. રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લા પ્રાંત અધિકારી સાહેબ શ્રી મારફતે માન્ય મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર પાઠવવા માટે ઇન્ટુક સંલગ્ન કામદાર સંગઠનોના આગેવાનો દ્વારા મજદૂરો માટે પણ કોરોનાની સારવાર માટે હોસ્પિટલ ઊભું કરવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. ભરૂચ જિલ્લા ઉદ્યોગોમાં ફરજ બજાવતા કામદારો શ્રમિકોના કોરોના વાયરસના કારણે થતા મૃત્યુના સંજોગોમાં વીમા કવચ આપવા, કોરોના સંક્રમિત કામદાર શ્રમિક દર્દીઓ માટે ખાસ હોસ્પિટલની સગવડ, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે વધુ બેડ, વધુ વેન્ટિલેટર્સની સવલત ઊભી કરવા, તેમજ હાલ ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાંથી કામદારો શ્રમિકોની છટણી કરવામાં આવી રહી છે, તે છટણીને તાત્કાલિક બંધ કરાવવા બાબતે ભરૂચ શાખા ઇન્ટુક દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કોરોનાની મહામારીના સમય દર્દીઓને પૂરેપૂરી સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવાના ભાગરૂપે લેખિતમાં રજૂઆત કરી હતી. કોરોના વાયરસ ખૂબ ફેલાઈ રહેલો છે ત્યારે ભરૂચ જિલ્લો પણ બાકાત નથી. ભરૂચ જિલ્લો ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ મોટો હબ ગણાય છે ત્યારે જિલ્લામાં ફરજ બજાવતા કામદારો દહેજ જીઆઈડીસી, વિલાયત જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી, અંકલેશ્વર જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની હાલત કફોડી છે. કામદારો માટે કોઈ અલગથી હોસ્પિટલ ઊભી કરવામાં આવી નથી. કામદારો કોરોનાનો ભોગ બનતા જાય છે. કેટલીક કંપનીઓ આ આંકડાઓ છુપાવી રહેલી છે ત્યારે સાથે સાથે કંપનીઓ કામદારોની છટણી પણ કરી રહેલી છે અને કામદારો છટણી કરવાના કારણે બેરોજગાર થયેલા છે. જિલ્લામાં ઓટો રિક્ષા ચાલકો, વાન ચાલકો જેવા બેરોજગાર બની ગયેલા છે અને મમ્મતપુરાથી લઈને તવડા સુધી આપ રોડની બંને બાજુ જોઈ શકો છો કે આ રિક્ષાવાળા અને વાનવાળા શાકભાજી વેચવા મજબૂર થઈ રહ્યા છે. જિલ્લાની હોસ્પિટલોમાં બેડની સુવિધા નથી, અન્ય કીટોની સુવિધા નથી ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને માનનીય મુખ્યમંત્રીશ્રી કંપની અને વહીવટીતંત્રના સહયોગથી હોસ્પિટલ ઊભી કરે અને કામદારો માટે 50 લાખની પોલિસી સ્પેશિયલ કવચ તરીકે જાહેર કરે એવી તમામ માંગણીઓ સાથે અમે મહેરબાન પ્રાંત સાહેબ મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. આ દેશમાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે, અમે પણ હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવીએ છીએ, પરંતુ જે કોરોના વાયરસથી લોકો મૃત્યુ પામી રહ્યા છે તે તરફ બી માનનીય વડાપ્રધાનશ્રીએ ગંભીરતા લેવી જોઈએ અને તે તરફ આગળ વધવું જોઈએ. ભરૂચ એલસીબી પોલીસે 2 રીઢા વાહનચોરોને ઝડપી પાડ્યા હતા. આ વાહનચોરો મોટરસાયકલ જેવા વાહનોની ખરીદી અને વેચાણનો ધંધો કરતા હતા. તેઓ મંડુલી સર્કલથી શ્રવણ ચોકડી સુધીના વિસ્તારમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી અને આ વિસ્તારમાં મુકાતી મોટરસાયકલો ઉપર ધ્યાન રાખી મોટરસાયકલ ઉઠાંતરી કરવાની યોજના બનાવતા હતા. તે અંગે તેમણે ડુપ્લિકેટ ચાવીઓ પણ બનાવી હતી. તેના વડે મોટરસાયકલની ઉઠાંતરી કરી રીઢા ચોરો પોતાના વતન એવા આમોદ તાલુકાના વાતરસા કોઠી ગામે મોટરસાયકલો લઈ જવામાં આવતી હતી અને ત્યાં મોટરસાયકલના દરેક સ્પેરપાર્ટ છૂટા કરી તેમની પાસે આવતી જૂની મોટરસાયકલમાં તે સ્પેરપાર્ટ ફિટ કરી તેને મોટરસાયકલની કિંમતમાં વધારો કરતા હતા અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હતા. એલસીબીના પીઆઈ ઝાલાએ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર પીએસઆઈ બરંડા, ચૌહાણ અને ગઢવીની જુદી જુદી ટીમ બનાવી આ રીઢા ચોરોને ઝડપી લેવા આયોજન કર્યું હતું, જેમાં અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા મોહમ્મદ પટેલ અને શફમાન ઇકબાલ આદમ મોના બંને રહેવાસી વાતરસા કોઠી તાલુકો આમોદ જિલ્લા ભરૂચનાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમના નિવાસસ્થાનેથી મોટર સંખ્યાબંધ સ્પેરપાર્ટ મોટી સંખ્યામાં મળી આવ્યા હતા. એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા 7 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા હતા. કરજણ પોલીસે હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. કરજણ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી. કરજણના કોલિયાત ગામ પાસેથી MH01AH0544 નંબરની ગાડી દારૂ ભરીને જતી હતી, જે પોલીસે પકડી પાડી હતી. ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી 960 નંગ બોટલ જેની કિંમત 96,000 અને મોબાઈલ ફોન નંગ જેની કિંમત 2500, આમ ટોટલ કરજણ પોલીસ દ્વારા 2,98,000નો દારૂ ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મેરલ કુમાર, ગુરવંતરાય પટેલ, વેસુમાં ડિમ્પલબેન જયસુખભાઈ, બાબુભાઈ પટેલ,
ગાડી નંબર MH01AH0544 કિંમત રૂપિયા 2 લાખ, વિદેશી દારૂ પાઉચ નંગ 960 કિંમત રૂપિયા 96,000, મોબાઈલ નંગ 3,2500 મળી કુલ કિંમત રૂપિયા 2,98,500 જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉમરલા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને લઈ આજરોજ શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી, જેમાં ઉમરલાના આજુબાજુના ગામોના અગ્રણીઓ હાજર રહ્યા હતા. શાંતિ સમિતિ મીટિંગમાં આગામી બકરી ઈદ, ગણેશ ચતુર્થી તેમજ દશામા જેવા તહેવારોને લઈ અનેક પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ઝઘડિયા તાલુકાના સંજાલી, ખાખરીપરા, વેલુ ગામ, વાઘપરા અને ઉમરલા ગામના અગ્રણીઓ અને વેપારીઓ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી ગણેશ ચતુર્થી, દશામા વિસર્જન તેમજ બકરી ઈદ જેવા તહેવારોની સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરવામાં આવે તેમજ દરેક લોકો માસ્ક ફરજિયાત પહેરે અને વિસર્જનમાં ફક્ત 5 લોકો જ હાજર રહે વગેરે સૂચનાઓ ઉમરલા PSI PN વલ્વી દ્વારા મીટિંગમાં હાજર અગ્રણીઓને આપવામાં આવી હતી.